અમીરગઢમાં વિરાજમાન કેદારનાથ અને વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તોના જય ઘોષથી ગુંજી ઉઠ્યા। त्यारे अमीरगढ़ तालुकाना गिरिकंदराओमां बिराजमान श्री केदारनाथ तेमज मनास नदीना किनारे बिराजमान श्री विश्वेश्वर महादेवनी पावन धरा पर शिव भक्तोनी भीड़ उमटी हती। महाशिवरात्रिना पवित्र पर्व पर अमीरगढ़मां आवेल अति प्राचीन केदारनाथ अने विश्वेश्वर महादेवना मंदिरोमां भक्तिना जयघोषथी अरवल्लीनी गिरिमाळाओ गूंजी उठी हती। अमीरगढ़ने अतिभूनुं बिरुद आपनार आ धरती परना मंदिरोनुं आगवुं स्थान रह्युं छे, जेमां अरवल्लीनी कंदराओ परनी चोटी पर बिराजमान पांडवोना वनवास काळ दरमियान स्थापवामां आवेल केदारनाथ महादेवनुं मंदिर અને બનાસ નદીના કાંઠે બિરાજમાન વિશ્વેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આસ્થાનું કેન્દ્ર બનેલ છે, જે શિવરાત્રિના દિવસે આ સ્થળ ઉપર ભક્તોનું ગોળાપુર ઉમટી પડે છે અને ભોલેનાથના દર્શન કરી ધન્ય અનુભવે છે। જ્યારે વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં બનાસ નદીના પટમાં મહામેલાનું આયોજન થાય છે, જ્યાં ભક્તિના અવિરત પ્રવાહથી નદીનો પટ પણ નાનો પડે છે। અહીંયા મેળામાં આદિવાસીઓનું ભાતીગળ પારંપરિક નૃત્ય ભક્તોનું મન મોહી લેતા મંત્રમુગ્ધ કરી દે છે। ભક્તિના ઘોડાપુરથી કોઈને અવગડત ન પડે અને કોઈ બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહે છે। આજ દિનાંક શ્રી વિશ્વેશ્વર મહાદેવ શિવરાત્રિ મહામહોત્સવનું ભવ્ય આયોજન 1 તારીખ મંગળવાર બીજો મહિનો વિશ્વેશ્વર મહાદેવનું સંચાલક માનસ ભગવાન દાસજી દેવકી નંદન દાસજી હું એનો શિષ્ય કૌશલદાસ ભગવાન દાસજી આજે જે પબ્લિક આવે છે મેળામાં ઉમરપુર એ આજે ખૂબ આનંદનો દિવસ છે। 2 વર્ષ કોરોનાનો કાળને લીધે એ પબ્લિકનું અહીં અવર જવર બંધ થઈ ગયું હતું, શ્રાવણ મહિના શિવરાત્રિનો મેળા ન થઈ એ આજનું ભીડનું જોઈને કે પબ્લિક કેટલું રાહ જોઈને બેઠી હતી કે મારે આ મેળા ભરાય ને હું એનો સૌભાગી બનું એનો માધ્ય પરથી બની રહે એ હું વિશ્વેશ્વર મહાદેવનો પ્રાર્થના કરું। અમે દર 2 વર્ષે કેદારનાથના દર્શન કરવા મહાશિવરાત્રિને આવીએ જ છીએ, પણ કોરોના મહામારીના કારણે કે આ વખતે ભગવાનની દયાથી કોરોના ઓછો થવાના કારણે અમે લોકો દર્શન કરવા આવ્યા છીએ। જય કેદારનાથ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। સતત 2 વર્ષ આપણા સમગ્ર દેશ અને વિશ્વના અંદર ચાલી રહેલી મહામારી પછી આ કોરોના મહામારી હવે સંભા આવી છે, ત્યારે આ 2 વર્ષ પછી લોકોને ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજનનો લાભો મળ્યો છે। 2 વર્ષથી લોકો મહાશિવરાત્રિના અંદર એક ગભરાયેલા જીવન જીવતા હતા, પણ આ વર્ષે લોકોનો એ ભયમુક્ત બની અને ભોળાનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે।